નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 9 માં ચેપ્ટર 3 તરફ જઈએ. ત્રીજું ચેપ્ટર છે આપણું યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં તમને બહુ મજા આવશે, કારણ કે આલેખ ઉપર માત્ર બિંદુઓ દર્શાવવાના, એ બિંદુના યામ જણાવવાના અથવા બિંદુ કયા ચરણમાં છે આટલી માહિતી આપેલી ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, તો એ સમજવા માટે મારું એવું માનવું, ખાલી તમે આલેખમાં ધ્યાન રાખશો તો પણ તમને આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. તો કઈ કઈ બાબતો ચોખવટ કરી શકાય એ પહેલા તમને કહી દઉં. તો આપણું ત્રીજું ચેપ્ટર છે યામ ભૂમિતિ. અહીંયા હાલ પૂરતું હું નોંધ કરું ચેપ્ટરનું નામ, યામ ભૂમિતિ. તો અહીંયા જોઈએ આપણે આલેખ પત્ર, આપણું જાણતા થાય પ્રમાણે ઉભી લીટી આલેખ પત્ર ઉપર દોરી, એને વાય એક્સ કહીએ, આડી લીટી એક્સ અક્ષ કહીએ. બંને યામાક્ષો જોવા છે તો તેઓ ઉગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ જેવું. અહીં એક્સ યામ લખાય આડી લીટી, ઉભી લીટી એટલે વાય યામ. એક્સ યામનો સામેનો છેડો એને એક્સ ડેશ તરીકે ઓળખીએ, એ રીતે વાય યામનો સામેનો છેડો એને વાય ડેશ તરીકે ઓળખીએ. અહીંયાથી સરખા અંતરે નંબર લખેલા હોય આલેખ પત્ર ઉપર તો સરખા અંતર આપી જ હોય, સરખું અંતર એ નંબર લખી દઈએ આપણે. ચલો અહીંયા તમને ખબર છે જમણી બાજુ ધન, હવે ડાબી બાજુ ઋણ સંખ્યા હોય તો 1 2 3 4 5 6 7 8. અહીંયા માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, માઇનસ 4, માઇનસ 5, માઇનસ 6, માઇનસ 7. આપણે નાના ધોરણમાં શીખ્યા છે સંખ્યા રેખા, એમાં માઇનસ હોય તો કૌંસ લખતા હતા, કદાચ કૌંસ ના કરો આ રીતે કરો તો પણ ચાલે. ઉપર ધન સંખ્યાઓ 1 2 3 4 5 6 7, નીચે ઋણ સંખ્યા એટલે -1 -2 -3 -4 -5 -6 -7. બરોબર, હવે અહીંયા હું સમજાવું. તો ચલો એક્સ યામ, આ વાય, આ બાજુનો એક્સ ડેસ, નીચે વાય ડેસ, ચાર ભાગ થયા 1 2 3 અને 4. તમારે સમજવાનું આ આપણું પાટિયું અથવા આપણું બોર્ડ, એના લીટી દોરીએ તો કેટલા ભાગ થાય, એક આડી લીટી ને એક ઊભી લીટી દોરીએ તો એના ચાર ટુકડા થાય. એટલે જેની ઉપર યામાક્ષ દોરેલા છે, યામાક્ષ એટલે એક્સ યામ ને વાય યામ, એ બંનેની યામાક્ષ કહેવાય. એ યામાક્ષ જે સપાટી ઉપર દોરેલા એને યામ સમતલ કહેવાય. યામ સમતલના ચાર ટુકડા થાય એટલે એક પ્રશ્ન આવો બને કે યામાક્ષો દ્વારા યામ સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય છે. તો આપણે કહી શકીએ ચાર ભાગ. કયા ચાર ભાગ? તો અહીંયા પ્રથમ ભાગ ધ્યાન આપજો, પ્રથમ ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. આ ચોથા ચારે ભાગને ચરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે પ્રથમ ચરણ. ભાગ ના લખવું હોય કદાચ લખો કે પ્રથમ ચરણ, બીજું ચરણ, અથવા અહીંયા આવું લખેલું હોય દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ એટલે બીજો ભાગ જ કહેવાય. પછી અહીંયા લખ્યું ત્રીજું ચરણ અથવા તૃતીય ચરણ, જે શબ્દ વાપરાય, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ એમ ચરણ તરીકે પણ ઓળખવામાં આવે, ભાગ તરીકે પણ ઓળખવામાં આવે. તમે અહીંયા જો હું એક બિંદુ દર્શાવું, દાખલા તરીકે આ ત્રણ ઉપર આમ સીધી લાઈન ચાલી જતી હોય અને ચાર ઉપરથી આમ આડી લાઈન જોઈએ, તો અહીંયા ત્રણની લાઈનમાં અને ચારની લાઈનમાં હોય એવું એક બિંદુ અહીંયા હું લખું, બિંદુનું નામ આપું એ, તો એના યામ કયા? તો આપણે યામ લખવાની સિસ્ટમ જુઓ, પહેલા એક્સ યામ લખાય પછી વાય યામ લખાય, અલ્પવિરામ આગળ એક્સ યામ પાછળ વાય યામ લખાય. તો એક્સ યામ આનો કયો? એ બિંદુનો. તો એટલેથી આપણે એક્સ અક્ષ ઉપર જોઈએ એટલે આપણને એક્સ યામ મળી જાય. તો એ બિંદુ પરથી એક્સ યામ ઉપર જોઈએ એટલે ત્રણ મળે, અને એ બિંદુ પરથી વાય યામ પર તરફ નજર કરી એટલે ચાર મળે. તો આ બિંદુ એના યામ કયા ગણાય? ત્રણ અને ચાર. અહીંયા જોજો, આ બધા પ્લસ છે ને આ બધા પ્લસ છે, તો આની નિશાની ખરેખર કઈ મળી? પ્લસ અને પ્લસ. આને પ્લસ કહેવાય ને આને પ્લસ. તો પ્રથમ ચરણ અથવા પ્રથમ ભાગ ઓળખવાની નિશાની કઈ? પ્લસ પ્લસ. એવી રીતે બીજા ભાગની આપણે વાત કરીએ, અહીંયા હું આશરે એક બિંદુ દર્શાવું, તમે જોઈ શકો કે માઇનસ ત્રણ હામું, અહીંયા પાંચ હામું. તો અહીંયા દાખલા તરીકે બી બિંદુ દર્શાવું આ રીતે, તો બી બિંદુના એક્સ ને વાય યામ લખવા છે આપણે.
તો એક્સિયમ લખો પહેલા એક્સિયમ જ લખાય અલ્પવિરામની આંગળી એક્સિયમ પાછળ વાય લખાય તો એક્સિયમ જો હોય તો બી બિંદુ ઉપરથી આપણે એક્સ તરફ નજર કરીએ એટલે બી બિંદુથી એક્સ તરફ નજર કરીએ -5 આવેલા છે અને વાય તરફ નજર કરીએ તો +3 આવેલા આ બધા પ્લસ છે બરાબર તો આના નિશાની કઈ ગણા તો એ માઇનસ અને પ્લસ એટલે કે એક્સિયમ માઇનસ હોય વાયમ પ્લસ હોય જ્યારે આમાં તો એક્સ અને વાય બંને પ્લસ હોય એટલે બીજા ચરણની નિશાની ખબર પડી ગઈ ચલો ત્રીજા ચરણમાં આપણે બિંદુ કોઈ દર્શાવીએ માની -6 તરફ નજર કરીને અહીંયા બે તરફથી નજર કરીએ તો અહીંયા બિંદુ સી મળે છે આપણને બરાબર તો એ બિંદુ સી એના યામ કયા તો આપણે પહેલા એક્સ યામ લખવું પડે પછી વાય યામ લખવું પડે તો આમ સી બિંદુનો એક્સ યામ એટલે આ એક્સ અક્ષ તરફ નજર કરી તો -6 અને વાય તરફ નજર કરી તો -2 બરાબર એટલે એક્સ યામ વાય યામનો ગોળતાવળ અહીંયા જો બંને નિશાની -- છે એટલે -- નિશાની ગણાય તો ત્રીજું ચરણ અને છેલ્લું અહીંયા એક દર્શાવીએ ત્યાં ડી બિંદુ લખો ડી બિંદુનો એક્સ યામ કયો ગણાય તો એક્સ અક્ષ ઉપર નજર કરો તો 7 અને વાય યામ કયો ગણાય -3 એનો મતલબ એક પ્લસ છે તેની સંખ્યા પ્લસ છે બીજી માઇનસ તો એ ચોથું ચરણ તો તમે આમાંથી બીજા ચાર પ્રશ્નો બીજા આવ્યા કે ભાઈ યામ સમતલનું યામાક્ષો દ્વારા ચાર ભાગમાં વિભાજન થાય છે દરેક ભાગને પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ ચતુર્થ ચરણ તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ ચરણની નિશાની જણાવો તો આપણે કહી શકીએ ++ બીજા ચરણની નિશાની જણાવો તો -+ ત્રીજા ચરણમાં જો બંને માઇનસ ચોથા ચરણમાં પહેલા પ્લસ ને પછી માઇનસ ટૂંકમાં તમારે યાદ રાખવાની સિસ્ટમ કઈ પહેલું ત્રીજું ઝડપી યાદ રહે બંને પ્લસ હોય તો પહેલું અને બંને માઇનસ હોય તો ત્રીજું ચરણ જોઈ લો બંને પ્લસ હોય પહેલું અને બંને માઇનસ હોય તો ત્રીજું ચરણ ઝડપી યાદ રહે હવે પહેલા માઇનસ હોય પછી પ્લસ હોય બીજું કહેવાય અને +- હોય ચોથું ચરણ અહીંયાથી ચરણ લખવાની શરૂઆત થાય આમ જોજો ભૂલ ના થાય જો તમે ભૂલી ચૂકી અહીંયાથી લખ્યું આમ કે તમે લખવાની સિસ્ટમ પ્રમાણે ખોટું પડશે પહેલું પ્લસ થી શરૂ થાય એટલે પહેલું ચરણ બીજું ત્રીજું અને ચોથું આ પ્રમાણે લખી શકાય મેં હાલ તમારી સમજણ માટે બિંદુ લીધા જાતે અને એના યામ બતાવ્યા તમને કે ભાઈ અલ્પવિરામની આગળ એક્સ યામ પાછળ વાય યામ એના નિશાન ઓળખતો પણ શીખવાડ્યો હવે આટલી માહિતી ઉપરથી તમારા આખા ચેપ્ટરના બધા પ્રશ્નો તૈયાર થાય છે ચલો આ બિંદુ એ બિંદુ એ એને સંગત કઈ સંખ્યા મળી આપણને 3 ન છે તો પ્રશ્ન આવો પૂછાય કે બિંદુ એ નો એક્સિયામ અથવા એક્સિયામ ને શું કહી શકાય અથવા કોટી એક્સિયામ બોલો તો પણ ચાલે કોટી બોલો તો ચાલે કોટી 3 છે બિંદુ એ નો એક્સિયામ અથવા કોટી 3 છે એ રીતે શું કહેવાય અહીંયા બિંદુ એ નો વાયયામ અથવા ભુજ 4 છે વાય યામ બોલો તો ચાર કહેવાય ભુજ બોલો તો ચાર કહેવાય એટલે તમારે અહીંયા એક શબ્દ તમને નવો જાણવા મળ્યો કે એક્સ યામ ને કોટી કહી શકાય અને વાય યામ ને ભુજ કહી શકાય તો આ માહિતી તમારે નોટમાં ડ્રો કરવાની ડ્રો કરી લો આ મેં કર્યા પ્રમાણે નિશાન કરી દો બિંદુઓ લખીને ચરણના નામ લખી દો એટલે આના ઉપરથી આપણને ટૂંકા પ્રશ્નો પૂછવા હોય તો ફટાફટ આવડે એટલા માટે હું પહેલા તમને આ વસ્તુ દોરવાનું કહું તો એટલું કરી દો પછી આગળ આપણે આના પ્રશ્નો તરફ જઈએ ચલો મેં આ માહિતી તમને હાલ બતાવી એના આધારિત પ્રશ્નો અથવા મુદ્દા યાદ રાખવાના કહું તો એ તમે હું લખું એની સાથે તમારે લખવાના રહેશે નોટમાં સમજવાના રહેશે અને એના ઉપરથી ટૂંકા પ્રશ્નો બને છે બરાબર તો આ ચેપ્ટરમાં ખાલી બિંદુ દર્શાવવાનો ટૂંકા પ્રશ્નો એટલો જ પૂછાય તો એ આપણે વ્યવસ્થિત સમજી લઈએ જેથી ભૂલ ના થાય તો જોજો આલેખ પત્ર પર આલેખ પત્રનું બીજું નામ શું યામ સમતલ પણ કહી શકાય એટલે આલેખ પત્ર કૌંસમાં લખો યામ સમતલ આલેખ પત્ર પર દોરેલી આડી લીટીને અથવા લીટી બોલો અથવા ધરી બોલો તો ચાલે આડી લીટી અથવા આડી ધરીને એક્સ અક્ષ કહે છે આડી લીટીને શું કહે છે એક્સ અક્ષ તો એ રીતે ઊભી લીટીને વાય અક્ષ કહે છે તો આલેખ પત્ર પર
અક્ષ કહે છે x અક્ષ અને તમે આપણે આલેખ મેં તમને બતાવ્યો ને એમાં તમે જોઈ x અક્ષ અને y અક્ષ આ x ગણતા હતા અને y ગણતા હતા બંને જો છેદ ને એને છેદબિંદુ અથવા ઉગમ બિંદુ કહેવાય અને અહીંયા જો કાટખૂણા બને ચારે બાજુ બરોબર એટલે એ મુદ્દો લખી તો x અક્ષ અને x અક્ષ અને y અક્ષ એ યામ સમતલ પર પરસ્પર કાટખૂણે છેદે છે કાટખૂણે છેદે છે બરાબર એ છેદ બિંદુને શું કહેવાય તો એનો ઉગમ બિંદુ કહી શકાય ઉદ્ભવ બિંદુ પણ કહી શકાય અથવા છેદ બિંદુ કહી શકાય તો બંને અક્ષ છેદે બંને અક્ષ છેદે તે બિંદુને ઉગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ અથવા છેદ બિંદુ કહી શકાય છેદ બિંદુ પણ કહી શકાય અહીંયા આપણે ઉપરના મુદ્દામાં જોઈએ કે બંને અક્ષ પરસ્પર કાટખૂણે છેદે છે x અક્ષ ક્યાં લખો x ડેશ ક્યાં લખો એ તમે આકૃતિમાં જોઈ લીધું હવે આગળ આના પરથી જે ટૂંકા પ્રશ્નો બને છે એ આપણે જોઈએ કે બંને યામ અક્ષ અથવા બંને અક્ષ x અક્ષ અને y અક્ષ દ્વારા યામ સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય છે તો મુદ્દો લખીએ કે x અક્ષ અને y અક્ષ દ્વારા યામ સમતલનું ચાર ભાગમાં વિભાજન થાય છે અને દરેક ભાગને ચરણ તરીકે ઓળખવામાં આવે છે નામ કહી દઈએ તો કયા થાય અહીંયા જોજો પ્રથમ ચરણ બીજું ચરણ અથવા દ્વિતીય ચરણ લખો તો પણ ચાલે ત્રીજું ચરણ અને છેલ્લે ચોથું ચરણ કેટલીક વખત આ ચરણને સંકેતિક ભાષામાં પણ દર્શાવેલું હોય અહીંયા હું તમને આકૃતિ ડ્રો કરું અને સમજાવું તો ચલો અહીંયા જોજો y અહીંયા y ડેશ અહીંયા x અને અહીંયા x ડેશ બંનેનું છેદબિંદુ આપણે o નામ આપીએ o ની સંગત કઈ સંખ્યા લેવી તો 0 લઈશું બંને 0 ઉપર છેદે પણ એનું નામ આપીએ સંખ્યા અંગ્રેજી ચલ તરીકે તો આપણે o નામ આપીએ તો આ ખૂણાનું આ ચરણનું નામ શું તો પ્રથમ ચરણ તમે જાણો છો પણ એને ખૂણાની ભાષામાં બોલવું તો કયો ખૂણો બોલાય x o y અથવા y o x એટલે પ્રથમ ચરણને શું કહી શકાય ખૂણો x o y કહેવાય અથવા ખૂણો y o x પણ કહેવાય બરાબર પ્રથમ ચરણનું નામ એ રીતે બીજા ચરણનું નામ આપણે લખવું છે આનું નામ તો જો x ડેશ o y અથવા ઊંધું બોલીએ તો y o x ડેશ એટલે અહીંયા લખાય x ડેશ o y અથવા ખૂણો y o x ડેશ એટલે બીજું ચરણ x ડેશ o y ડેશ અથવા y ડેશ o x ડેશ ટૂંકમાં બંને ડેશ વાળા આવે તો એ ત્રીજું ચરણ થાય એટલે આ રીતે ખૂણો x ડેશ o y ડેશ અથવા ખૂણો y ડેશ o x ડેશ પણ કહેવાય અને છેલ્લું આપણું તમે આકૃતિના આધારે સમજી શકો કે x o y ડેશ અથવા ખૂણો y ડેશ o x આટલું પણ કહી શકાય બરાબર આટલી માહિતી તમે નોટમાં ઉતારી દો
હવે આપણે ચરણની નિશાનીઓ લખીએ આગળ નેક્સ્ટ આગળ જો ટોપિક પ્રથમ ચરણની નિશાની જોઈએ પ્રથમ ચરણ ની નિશાન કઈ તો આપણે કહી શકીએ કે પ્લસ પ્લસ બંને પ્લસ હોય તો બિંદુ પ્રથમ ચરણમાં ગણાય બીજા ચરણની નિશાની બીજા ચરણની નિશાન તો માઇનસ અને પ્લસ ત્રીજા ચરણની નિશાની ત્રીજા ચરણની નિશાની બંને માઇનસ હતા અને ચોથા ચરણની નિશાની પેલા પ્લસ અને પછી માઇનસ આ રીતે નિશાની યાદ રાખો જો કે મેં આ લખ્યા ટોપિક એના કરતા વધારે તમને યાદ શું રહે આકૃતિમાં આપણે જોઈ દીધું નિશાની એ તમને જલ્દી યાદ રહેશે એટલે આકૃતિનું ચિત્ર ક્લિયર રાખશો એક બે વખત રફ કામ કરશો તો તમને ઝડપી યાદ રહેશે હવે આ બિંદુ ના યામ કઈ રીતે ઓળખવા જોઈએ એક એક્ઝામ્પલ આપું કે બિંદુ એ એની સંગત આપણે કોઈ સંખ્યા લઈએ બે અને પાંચ બરાબર બિંદુ એ ની સંગત કોઈ સંખ્યા લીધી તો આમાં કહી શકાય કે બિંદુ એ ની સંગત બે અને પાંચ મો બે એ બિંદુ એ નો x યામ અથવા કોટી છે બે ને શું કહેવાય તો બિંદુ એ નો x યામ અથવા કોટી એ જ રીતે 5 એ બિંદુ એ નો બિંદુ એ નો એટલે અહીંયા એ લખવાનું મારે કે બિંદુ એ નો x યામ અથવા કોટી છે 5 એ બિંદુ એ નો વાયામ અથવા ભુજ છે આ રીતે કોટી અને ભુજ તરીકે પણ એને ઓળખી શકાય એટલે બે પર્યાયવાચી નામ છે બરાબર આપણને નિશાની આપી હોય તો એના આધારે આપણે ઓળખી શકીએ કે બિંદુ એ કયા ચરણમાં હોય તો આને બંને નિશાની કઈ છે પ્લસ તો અહીંયા નિશાનીના આધારે કહી શકીએ કે બિંદુ એ 2 અને 5 એ કયા ચરણમાં છે તો કહી શકીએ કે પ્રથમ ચરણમાં આવે કેમ પ્રથમ ચરણમાં આવે તો અહીંયા કારણ કહી શકીએ કે કારણ કે પ્લસ પ્લસ છે કારણ કે બંનેની નિશાની પ્લસ પ્લસ છે એટલા માટે તો કારણ તરીકે તમે આવી રીતે નિશાની આપી શકો તો અહીં બીજું બિંદુ કોઈ જોઈએ તો કે બિંદુ બી એની સંગત માઇનસ 3 અને માઇનસ 2 તો બંને માઇનસ હોય તો કયા ચરણમાં આવે તો આપણે સીધો જવાબ આપી શકીએ કે એ ત્રીજા ચરણમાં આવે એની નિશાની કઈ કારણ કે તેની નિશાની માઇનસ માઇનસ છે એટલે આ રીતે નિશાનીના આધારે તમે ઓળખી શકો બિંદુ સી એના યામ માઇનસ બે અને માઇનસ માઇનસ બે અને પ્લસ 3 છે બરાબર એક માઇનસ ને એક પ્લસ તો એ અહીંયા તમે નિશાની જુઓ પેલું માઇનસ ને પ્લસ તો માઇનસ પ્લસ એટલે બીજું ચરણ થશે એટલે આ નિશાની તમને યાદ રહે ફટાફટ તમે જવાબ આપી શકો તો માઇનસ ને 3 એ ત્રીજા ચરણમાં આવે કારણ કે તેની નિશાની માઇનસ અને પ્લસ છે આ રીતે તમે જણાવી શકો અને છેલ્લું જ બિંદુ લઈએ કે બિંદુ ડી ડી ના યામ તરીકે લઈએ પ્લસ 3 એટલે પેલા તો પ્લસ ના કરો તો બી ચાલે 5 અને માઇનસ 2 એ ચોથા ચરણમાં આવે કારણ શું કારણ કે તેની નિશાની પ્લસ અને માઇનસ છે તમે જોઈ શકો કે પ્લસ ને માઇનસ નિશાની હોય ચોથા ચરણમાં સમાવેશ પામે છે તો નોટમાં માહિતી તમારે ઉતારવાની રહેશે લખી દેજો હવે આપણે આગળ જોઈએ ચલો આગળ આપણે ટોપિક જોઈએ કદાચ તમને આ રીતે આપવામાં આવે કે બિંદુ પી ને સંગત 0 અને 5 એ ક્યાં આવેલું છે તો દર્શાવવાનું થાય તો જો કેવી રીતે દર્શાવી શકાય કે પહેલાં સમજી લઈએ
અહીંયા x આમ અહીંયા y આમ ચલો ઉગમ બિંદુ 0 1 2 3 4 આ બાજુ માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 નીચે માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 બરાબર અને માઈનસ 5 ઉપર 1 2 3 4 5 આગળ દોરીએ તો લખી શકાય હવે આનો x યામ કેટલો છે 0 તમે યામ આઈને નક્કી કરી શકો કે ભઈ x યામ 0 છે ને y યામ 5 છે તો x યામ 0 એટલે અહીંયા થશે y યામ 5 છે એટલે એના લાઈનમાં 5 અહીંયા છે તો જો 5 આપેલા સંખ્યા જો આપણે બિંદુ p લખી શકીએ કારણ કે એનો x યામ 0 છે બિંદુ y યામ ઉપર જતો રહે તો કહી શકાય કે બિંદુ p 0 ને 5 એ y અક્ષ પર અથવા તમે આવું પણ કહી શકો કે અથવા કિરણ o y પર આવેલ છે આવેલ છે ઓથી ઉદ્ભવ થતું કિરણ y તરફ જાય એટલે કિરણ o y પર આવેલ છે એટલે આ જવાબ પણ સાચો પડે ને આ પણ સાચો પડે અહીં જોઈએ બીજું કે બિંદુ q q ના યામ માની લઈએ કે 3 અને 0 છે તો એ 3 અને 0 એટલે x અક્ષ ઉપર અહીંયા તમે જુઓ x ઉપર 3 આપેલા છે y ઉપર 0 છે તો x ઉપર 3 એટલે અહીંયા અને y ઉપર 0 તો આપણે જે સંખ્યા આપી ત્યાં લખાય ઉદ્ભવ બિંદુ નહીં આપણે લખતા તો મતલબ q બિંદુ અહીંયા મળી ગયું તો આપણે શું કહી શકીએ કે બિંદુ q એ x અક્ષ પર અથવા કિરણ o x પર આવેલ છે પર આવેલ છે આ રીતે આપણે ચોખવટ કરી શકીએ હવે જોજો કે બિંદુ r એને સંગત માઇનસ 2 અને 0 તો માઇનસ 2 આ x યામ છે અને આ y યામ છે આ તમારી સમજણ માટે હું એમ x ને y લખું x યામ માઇનસ 2 મતલબ આ બાજુ થાય અને y યામ તો 0 હોય તો પછી અહીંયા 2 ઉપર જ આપણે અંદર અહીંયા લખવું પડે બિંદુ r તો અહીંયા બિંદુ r ક્યાં આવેલો છે તો આ બધા બિંદુઓ છે ને કોઈ ચરણમાં નથી આવતા યામાક્ષ ઉપર આવે અથવા અક્ષ ઉપર આવે પણ અક્ષ ઉપર એક્ઝેક્ટ કઈ જગ્યાએ તો બિંદુ આપેલા છે એટલે કહી શકીએ કે બિંદુ r એ x અક્ષ પર અથવા કિરણ o x બેઝ પર આમ પણ ચોપડ કરી શકાય પર આવેલ છે બરાબર એ રીતે આગળ જોઈએ તો બિંદુ s એને સંગત લઈએ આપણે કે 0 અને માઇનસ 4 તો ચલો જુઓ x યામ એનો 0 થઈ ગયો y યામ માઇનસ 4 છે તો x યામ 0 તો બરાબર y યામ માઇનસ 4 મતલબ નીચે જશે y પર તો અહીંયા બિંદુ s થશે તો આપણે બોલી શકાય કે બિંદુ s એ y અક્ષ પર અથવા કિરણ o y ડેશ પર આવેલ છે એટલે કેટલીક વખત બિંદુ યામાક્ષ ઉપર આવે તો એ આ રીતે દર્શાવી શકાય બરાબર બિંદુ એક 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 પ્રશ્ન લઈ એક્સ્ટ્રા કે બિંદુ t t ને સંગત માઇનસ 2 અને 3 એ ક્યાં આવેલું છે માઇનસ 2 અને 3 તો ચલો આનો x યામ અને y યામ જોવાનું x યામની નિશાની માઇનસ છે y યામની પ્લસ છે તો નિશાની પરથી આપણને ખબર પડી જાય કે પહેલી માઇનસ બીજી પ્લસ મતલબ બીજા ચરણમાં થઈ જાય તો અહીંયા લખી શકીએ કે એ બીજા ચરણમાં આવે છે બીજા ચરણમાં આવે છે બીજા ચરણમાં આવે છે તો ખાલી બિંદુ જોઈએ તો ખબર પડી જાય હવે આને દર્શાવવાનું કે તો કઈ રીતે દર્શાવી શકાય તો x ઉપર માઇનસ 2 જોવાનું તો ચલો આપણે જોઈએ x ઉપર માઇનસ 2 અને y ઉપર 3 જોવાના તો y ઉપર 3 એટલે ઉપર છે તો 3 થી આ બાજુ ચાલવાનું અને અહીંયાથી ઉપર તરફ ચાલવાનું એટલે અહીંયા જે નિશાની થાય એને કહી શકાય બિંદુ T આ રીતે તમે લખી શકો બરાબર એટલે તમે આ માહિતી લખવાની આ કદાચ તમારે ભેગું થઈ જતું હોય આટલું હું થોડું ફરીથી સાફ કરીને તમને સમજાવી દઉં ઓ એક્સ ડેસ પર આવેલ છે એટલે અહીંયા ભેગું આપે તમારે તો બિંદુ માઇનસ 2 ઉપરથી ઉપર જવાનું 3 ઉપરથી આ બાજુ આવવાનું એટલે જ છે તે ટી બિંદુ નામ આપી શકાય હા કદાચ તમારે એના યામ લખવા હોય તો આમાં જ લખી શકો
કે અમે x એમ માઈનસ 2 છે અને y એમ 3 છે આ રીતે છે બરાબર તમે આકૃતિ પણ ડ્રો કરજો આ માહિતી પણ લખજો એટલે તમારા બધા પ્રશ્નો સોલ્વ થશે અહીંયા પ્રશ્નો આપણે ટોટલી વસ્તુ સમજણ પડી જઈ હવે હું સ્વાધ્યાયના પ્રશ્નો લખાવું હા તમને એક વાત ચોખવટ કરી દઉં કે હું સ્વાધ્યાય 3.1 નહીં લખાવતો કારણ કે એની અંદર બે પ્રશ્નો આપે છે ને બંને પ્રશ્નો એક જાતની પ્રવૃત્તિ છે તો પ્રવૃત્તિ કરવાનો કોઈ મતલબ રહેતો નથી આપણે એટલે આપણે સીધે સીધા જ સ્વાધ્યાય 3.2 ના પ્રશ્નો અથવા ખાલી જગ્યા ઉદાહરણની આપ્યું એ જોઈએ પછી આગળ ચાલીએ તો તમે આટલી નોંધ કરી દેજો